રુઝાન, આખી જે વાત છે, એક મંદિર પરથી બીજા મંદિરમાં એમણે કૂદકો માર્યો, આખો જે માંગ કરી રહ્યા છે, જો આ જ રીતે ચાલ્યા કરશે, આ જ રીતે ધર્મની બાબતને લઈને વિવાદ પેદા કરવામાં આવશે તો આગળ તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ પેદા થશે. આગળ કેવું ચિત્ર થઈ શકે છે જો આખા વિવાદનો અંત ન આવ્યો તો? એ આ બેનનું આ જેમ આ ડિઝાઇન છે, જેમનું કે જે એજન્ડા છે, તો આ એક આઈ સેડ કે એક નેગેટિવ ડિરેક્શનમાં જઈ રહ્યું છે. કઈ રીતે? કારણ કે આ બેનને તો બહેનોનો સાથ બી નથી મળી રહ્યો, ને ખાલી એમની પેલી 50-100 બ્રિગેડ આવીને ઉભી રહી જાય ને જે બધા ધતીન કરે. મારે તેમને કેવું છે કે બેન એક બીજું કામ કરી લો, તમે અંશન ઉપવાસ શરૂ થઈ જાઓ. એટલે શું કે તમે અંશન ઉપવાસ કરો એટલે પછી જયો જયો થાય. બીજી વાત કે આ બેનનો હવે નેક્સ્ટ સ્ટેપ કહી દઉં તમને, બે સ્ટેપ હોઈ શકે છે. એક તો આ બેન જશે ત્રિપુરામાં, અને ત્યાંનું જે મંદિર છે જેમાં બહેનોને બી નથી કઈક પ્રિસ્ટ બનવા દેતા ને ભાઈઓ પ્રિસ્ટ એવું કઈક છે, તેમાં બેન ઉભા રહી જશે કે ભાઈ એ બી કરવા દો. એટલે અલ્ટિમેટલી આ ધીસ ઇઝ સમથિંગ નેગેટિવ, એન્ડ શી ઇઝ મિસયુઝિંગ ધ લો. જે આપણો શું કહેવાય, જે આપણું કોન્સ્ટિટ્યુશન આપણને હક આપે છે કે ભાઈ તમે પ્રોટેસ્ટ કરો, નોન વાયલન્ટ પ્રોટેસ્ટ કરો, શી ઇઝ મિસયુઝિંગ દેટ. એટલે મારે એવું કેવું છે કે લેટ ગવર્મેન્ટ ફાઇન્ડ અ વે આઉટ એન્ડ સી ટુ ઇટ. આઈ મીન ધ ગવર્મેન્ટ, આઈ મીન ધ એડમિનિસ્ટ્રેશન, કે સી ટુ ઇટ કે આ બેન એ રીતે મિસયુઝ ના કરે, લોકોને આવી રીતે બોલવી ના દે. કારણ કે તમે આ 100 બહેનો જે એમની જોડે બ્રિગેડમાં ગયો છે ને, એ લોકોને પૂછો ને, બે જણને બોલાવીને કે બેન તું શું કરે છે, કે મને નહીં ખબર, મને તો 500 રૂપિયા આપીને બોલાવી છે, તું આવી ગઈ છું. એટલે યુ નો, એટલે એક દિવસ 500 રૂપિયા મતલબ બિચારી જે 200-300 કમાતી હોય તેને આરામથી ખાલી બસમાં બેસીને હો હો કરવાનું હોય. એટલે ભીડ, એક ભીડ ભેગી કરવાની. એટલે આ બધું આપણે જોવું પડશે. ને બીજું, મારે તમારા માધ્યમથી આ બધા ટીવી મીડિયાને બી કહેવું છે કે પ્લીઝ સાહેબ તમે લોકો અમને ના દર્શાવો, કારણ કે તમે દર્શાવો તો તેમની ઇમ્પોર્ટ, હા, ઇફ ઇટ ઇઝ અ મોમેન્ટ, ઇટ ઇઝ અ લોજિકલ ઇશ્યુ, ફેર, આપણે કરવું જ જોઈએ. આજે મીડિયા, આજકાલ મીડિયાના લીધે જ ઘણી બધી ચેન્જીસ આવી રહ્યા છે, એન્ડ વી એપ્રિશિએટ એન્ડ વી સેલ્યુટ ધ મીડિયા ફોર ધીસ. પણ આઈ વુડ રિક્વેસ્ટ કે તમે આવા લોકોને આટલું બધું ના આપો. હા, થેન્ક્સ ટુ અમે બી અહીંયા વુમેન્સ ડે ખરીદ, આજે તમારે હેપી વુમેન્સ ડે બધાને કરવું જોઈએ. એ દિવસે આજે આપણે સિલિટ, આ બેનના સિલી કામના લીધે, સિલી ટોપિક પર આપણે વાત કરી રહ્યા છે એમના લીધે, કે આખી ટોપિક એમને દુભાઈ નાખી છે, અને આપણા રિલીજીયસ સેન્ટિમેન્ટ દબાઈ રહ્યા છે. રિલીજીયસ ઇઝ અ પર્સનલ ઇશ્યુ, આઈ લાઈક ટુ સે. અને હવે એક બીજો ખાસ પોઈન્ટ, કે અગર ઇફ ધીસ ઇઝ એન ઇશ્યુ એવરીવેર, લેટ અસ એક્સેપ્ટ દેટ, તો લેટ ગવર્મેન્ટ, લેટ ધ લો કમ અપ, લેટ ધ જ્યુડિશિયરી કમ અપ વિથ ધ યુનિવર્સ, એ તો ઓબ્વિયસલી એમાં પાસ થશે એટલે બહુ ટાઈમ લાગશે, યુનિવર્સલ સિવિલ કોડ, જેમાં આ બધું જ આવડી લેવાશે. વી કેન ઓલસો વર્ક ઓન ધેટ, બટ એ તો કોઈ થવાનું નથી વર્ષો સુધી. તો આવી